નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ અરવલ્લી દ્વારા ધોરણ 10ના ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણું લેક્ચર નંબર 25, આપણે ચેપ્ટરના આખરી પડાવ ઉપર આવી ગયા છે. આપણું ચેપ્ટર હતું પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, જેમાં આપણે લાસ્ટ ટોપિક ચાલી રહ્યો છે આજે, બરોબર. તો આજે આપણે ભણીશું લેન્સનો પાવર. આ ટોપિકમાંથી બોર્ડની અંદર એક અને બે ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે, વર્ષોથી પૂછાય છે. ઓકે, તમને હેતુલક્ષી અથવા તો બે માર્ક્સનો પ્રશ્ન આમાંથી તમને મળી શકે છે, બરોબર. અને એકદમ સરળ ટોપિક છે. ઓકે, મેં તમને અહીંયા આખી આ ટોપિકની નોટ્સ પણ બી લખેલી છે, જે તમે તમારી નોટ્સમાં લખજો, અંડરલાઇન કરજો, વ્યવસ્થિત નોટ્સ બનાવજો બેટા. ઓકે, તમે આ રીતની તૈયારી કરશો, આ ટોપિક ખાલી યાદ રાખશો બધા પોઈન્ટ, તો તમને આમાંથી પ્રશ્ન મળશે. ઓકે, તો જોઈએ બેટા આજે આપણે લેન્સનો પાવર. બેટા, તમે નામ ઉપરથી તમને એવું થતું હશે કે લેન્સનો પાવર, પાવરને આપણે કહીએ છીએ તાકાત. ઓકે બેટા, તો કોઈ પણ બી વસ્તુની તાકાતને આપણે પાવર કહી શકીએ છીએ. વિદ્યુતની તાકાત, વિદ્યુતનો પાવર. પાણીની તાકાત, પાણીનો પાવર. ઓકે, કોઈ પણ બી વસ્તુનો પાવર હોઈ શકે છે, ક્લિયર. તમે ગામમાં હો તો પણ બી કહેતા હશો કે ભાઈ પાવર ગયો, જેવી રીતે કે શહેરમાં કહે છે કે લાઈટ ગઈ. ગામમાં તમે સાંભળશો કે પાવર ગયો, આજ તો પાવર નહીં આવવાનો, પાવર કાપ છે, ક્લિયર. તો એ વિદ્યુતના પાવરની વાત થાય છે. એ પણ બી આપણે 12મા ચેપ્ટરમાં જોઈશું. ઓકે બેટા, વિદ્યુતનો પાવર ભણવાનો છે, જેવી રીતે લેન્સનો પાવર છે એવી રીતે પણ બી વિદ્યુતનો પાવર આવે છે, બંને મિક્સ ના થાય. ઓકે, ધ્યાન રાખજો, અહીંયા આપણે ઓનલી ફોર લેન્સની તાકાતની વાત થાય છે, લેન્સના પાવરની વાત થાય છે. તો એ વસ્તુ લેન્સ માટે જ છે. ટૂંકમાં આ જે આપણે ચર્ચા કરવાની છે એ ઓનલી ફોર લેન્સના પાવરની થાય છે, એટલે લેન્સનો ટોપિક છે બેટા. ઓકે, આનો ઉપયોગ આપણે બીજા ટોપિકની અંદર થશે નહીં. વિદ્યુતના પાવરની વસ્તુ અલગ છે અને લેન્સના પાવરની વસ્તુ અલગ છે, એટલે કન્ફ્યુઝ ના થતા. ઓકે બેટા, તો ચલો શીખીએ લેન્સનો પાવર. તો હું તમને પહેલા સાદી ભાષામાં શીખવાડી દઉં છું. ઓકે, તો લેન્સ શું વસ્તુ છે બેટા? લેન્સમાં હંમેશા પ્રકાશનું શું થતું હોય છે? વક્રીભવન, એટલે કે પ્રકાશ વળતો હોય છે લેન્સમાંથી. ઓકે, તો લેન્સના પાવરની વાત કરીએ તો લેન્સની કાર્ય કરવાની ક્ષમતા કઈ થશે? મતલબ કે લેન્સ જેટલો વક્રીભવન કરાવશે પ્રકાશના કિરણોને, ઓકે, જેટલો વધુ વક્રીભવન કરાવે એટલી એની તાકાત વધુ કહેવાય, સાદી ભાષામાં વાત કરીએ તો. ઓકે, તો લેન્સની અંદર આપણે જોવા જઈએ કે લેન્સની તાકાત શેમાં છે? પ્રકાશના કિરણોને વક્રીભવન કરવા માટે ની જે એની તાકાત છે. ઓકે, તો જો લેન્સનો પાવર મતલબ કે લેન્સના પ્રકાશના કિરણોને વક્રીભૂત કરવાની જે ક્ષમતા છે એ એનો પાવર દર્શાવે છે, બરોબર. તો અહીંયા મેં તમને એક સરળ સ્વરૂપમાં લખ્યું છે કે લેન્સનો પાવર એ શું બતાવે છે, કે લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા બતાવે છે. ઓકે, તો જે લેન્સ પ્રકાશના કિરણોને વધુ વક્રીભવન કરાવે એનો પાવર વધુ, અને જે લેન્સ પ્રકાશના કિરણોને ઓછો વક્રીભૂત કરાવે એનો પાવર ઓછો, ક્લિયર. તો આ થઈ એક સરળ ભાષામાં. ફરી વાર, જે લેન્સ પ્રકાશના કિરણોને, સમાંતર કિરણોને વધુ વક્રીભવન કરાવે તો એનો પાવર વધુ, અને જે લેન્સ પ્રકાશના કિરણોને ઓછો વક્રીભૂત કરાવે તો એનો પાવર ઓછો છે. ઓકે, તો મેં અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે બે આકૃતિ દોરેલી છે બેટા. ઓકે, આકૃતિ કઈ તમારે દોરવાની નથી, થિયરી પૂછાય તો. આ મેં તમને સમજૂતી આપવા માટેની આકૃતિ છે. ઓકે, આ આકૃતિ ઉપરથી આપણને લેન્સનો પાવર ખબર પડી જશે બેટા. ગોખવાનો નથી, સમજથી તૈયાર કરવાનો છે. વ્યાખ્યા બી એકદમ સહેલી છે આની, બરોબર. તો સમજીને તૈયાર કરશો તો તમને બોર્ડમાં ગમે તેવો પ્રશ્ન પૂછાય લેન્સના પાવરનો તો તમે સોલ્વ કરી શકો,
બરોબર? એટલે હંમેશા વિજ્ઞાન સમજીને તૈયાર કરવાનું, જેટલું બને એટલું, બરોબર? તો જો અહીંયા ઉદાહરણની અંદર તમે જો બેટા, મેં એક બંને બહિર્ગોળ લેન્સ છે, ઉદાહરણ માટે મેં અહીંયા બહિર્ગોળ લેન્સ લીધો છે, બરોબર? તો જો બહિર્ગોળ લેન્સ છે બંને, પણ એક બહિર્ગોળ લેન્સ પાતળો છે અને એક બહિર્ગોળ લેન્સ જાડો છે, મતલબ કે આમાં વક્ર ભાગ થોડો ઓછો છે અને આની અંદર વક્ર સપાટીનો ભાગ થોડો વધુ છે, બરોબર? અને તમે જુઓ બેટા, આ લેન્સ પાતળો હોવાથી પ્રકાશના કિરણોને ઓછું વાળે છે, સમાંતર જે આવે છે બંને પ્રકાશના કિરણો એ ઓછા વળે છે અને દૂર ભેગા થાય છે, ટૂંકમાં લેન્સથી દૂર કેન્દ્રિત થાય છે, અને આ બાજુનો જે લેન્સ છે જાડો, એની અંદર તમે જુઓ બેટા, પ્રકાશના સમાંતર કિરણો આવે છે પણ બહુ જ વળી જાય છે, જો વધુ વક્રીભવન થાય છે, વધુ વક્રીભવન થતો હોવાથી લેન્સથી નજીક કેન્દ્રિત થાય છે, એટલે લેન્સથી નજીક ભેગા થાય છે, જો અહીંયા. તો બેટા સમાંતર કિરણો મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થતા હતા એને તો આપણે મુખ્ય કેન્દ્ર એફ કહેતા હતા, અને એ મુખ્ય કેન્દ્ર એફ અને અહીંયા રહેલા ઓપ્ટિકલ સેન્ટર વચ્ચેના અંતરને આપણે શું નામ આપ્યું હતું? કેન્દ્ર લંબાઈ. ઓકે, તો તમે જુઓ બેટા, અહીંયા પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ થોડી મોટી મળી, કારણ કે પ્રકાશ ઓછો વળ્યો હતો એટલે દૂર ગયો હતો. ઓકે, તો કેન્દ્ર લંબાઈ પાતળા લેન્સમાં મોટી મળી, અને અહીંયા જે જાડો લેન્સ હતો બેટા એની અંદર કેન્દ્ર લંબાઈ એકદમ ટૂંકી મળી. ઓકે, તો તમે સમજી શકો છો કે જેની કેન્દ્ર લંબાઈ વધુ હોય એ પ્રકાશના કિરણોને ઓછા વાળે, અને જેની કેન્દ્ર લંબાઈ ટૂંકી હોય એ પ્રકાશના કિરણોને વધુ વાળેલું હશે. તો આપણે બોલો સમજી શકીએ કે નહીં કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ ટૂંકી હોય એ લેન્સનો પાવર વધુ હોય. કેમ પાવર વધુ હોય? કારણ કે એને પ્રકાશના કિરણોને વધુ વાળ્યો છે. તો મેં તમને હમણાં કીધું કે નહીં કે જે પ્રકાશના કિરણોને વધુ વાળે જે લેન્સ, એનો તાકાત વધુ છે, એનો પાવર વધુ છે. ઓકે બેટા, તો આપણે બોલો કેન્દ્ર લંબાઈથી સમજી શકીએ કે નહીં કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ ટૂંકી એનો પાવર વધુ, અને જે લેન્સની કેન્દ્ર લંબાઈ વધુ લાંબી હોય મોટી હોય એનો પાવર ઓછો હોય, બરોબર? તો બેટા પાવર કોની સાથે સંબંધ ધરાવે છે? કેન્દ્ર લંબાઈ સાથે. ક્લિયર? તો કેન્દ્ર લંબાઈ ટૂંકી તો લેન્સનો પાવર વધુ, અને લેન્સની કેન્દ્ર લંબાઈ મોટી તો પાવર ઓછો. ટૂંકમાં પાવર અને કેન્દ્ર લંબાઈ એકબીજાનું કયું પ્રમાણ થયું? વ્યસ્ત પ્રમાણ. કેન્દ્ર લંબાઈ ઘટશે, પાવર વધશે. કેન્દ્ર લંબાઈ વધશે, પાવર ઘટશે. ઓકે, બોલો એકબીજાનું વ્યસ્ત પ્રમાણ થયું કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં બેટા? ફરી વાર, કેન્દ્ર લંબાઈ મોટી થશે તો પાવર ઘટશે, અને કેન્દ્ર લંબાઈ ઘટશે તો પાવર વધશે. ક્લિયર બેટા? તો આ વસ્તુ ઉપરથી આપણે વ્યાખ્યા તૈયાર થઈ જાય છે. જો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. ઓકે બેટા, તો વ્યાખ્યા આપણને આ ટોપિક ઉપરથી ખબર પડી જશે. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. ઓકે બેટા, બોલો ખ્યાલ આવી ગયો કે નહીં? ફરી એક વખત સમજાવી દઉં છું, તો ધ્યાન આપો કે ભાઈ અહીંયા પાતળો લેન્સ છે, અહીંયા જાડો લેન્સ છે. પાતળો લેન્સ હોવાથી પ્રકાશના સમાંતર કિરણો ઓછા વળ્યા હતા, જેથી કરીને દૂર કેન્દ્રિત થયા હતા, એટલે એની કેન્દ્ર લંબાઈ મોટી મળી હતી. પણ અહીંયા જાડા લેન્સની અંદર પ્રકાશના કિરણો વધુ વળ્યા અને નજીક ભેગા થયા, એટલે કેન્દ્ર લંબાઈ કેવી મળી? ટૂંકી મળી. તો આપણે સમજી શકીએ કે કેન્દ્ર લંબાઈ ટૂંકી તો લેન્સનો પાવર વધુ, કેન્દ્ર લંબાઈ મોટી તો લેન્સનો પાવર ઓછો. ટૂંકમાં લેન્સની કેન્દ્ર લંબાઈ ટૂંકી તો એ લેન્સનો પાવર વધુ છે, અને જે લેન્સની કેન્દ્ર લંબાઈ મોટી છે તેનો પાવર ઓછો છે. ઓકે, અને બીજી એક બાબત મેં અહીંયા નીચે લખેલી છે કે ભાઈ લેન્સનો પાવર જ્યારે આપણે શોધીશું ત્યારે કેન્દ્ર લંબાઈ હંમેશા
મીટરમાં હોવી જોઈએ, કદાચ તમને સેન્ટીમીટરમાં કેન્દ્ર લંબાઈ આપેલી હોય તો મીટરમાં કન્વર્ટ કરી દેજો બેટા, ઓકે? ભૂલ ના થાય. તો લેન્સના પાવર પૂરતું કેન્દ્ર લંબાઈ હંમેશા મીટરમાં રાખજો. હા, તમે જ્યારે લેન્સના દાખલા ગણો ત્યારે કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટર ગમે તે હોય ચાલે, ઓકે? પણ લેન્સના પાવરની અંદર કેન્દ્ર લંબાઈ હંમેશા શેમાં રાખજો? મીટરમાં રાખજો. આ ભૂલ ના થાય, ઓકે? કારણ કે પરીક્ષાની અંદર અહીંયા જ કન્ફ્યુઝન થાય છે. જ્યારે તમે લેન્સનો પાવર શોધો ત્યારે કેન્દ્ર લંબાઈ હંમેશા મીટરમાં હોવી જોઈએ, બરોબર? ક્લિયર? ચલો, તો આ ટોપિક ઉપરથી આપણી વ્યાખ્યા તૈયાર થઈ ગઈ છે લેન્સના પાવરની. જો બેટા, અહીંયા મેં લખી છે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે, ઓકે બેટા? અને વ્યાખ્યા ઉપરથી હંમેશા ફિઝિક્સમાં શું તૈયાર થાય? સૂત્ર, ઓકે? તો જો બેટા, સૂત્ર શું થઈ ગયું? પાવરને આપણે પી વડે દર્શાવીએ છીએ ને, લેન્સનો પાવર પી. તો કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે 1 ભાગ્યા કેન્દ્ર લંબાઈ થઈ કે નહીં, 1 ભાગ્યા એફ થયો કે નહીં, ઓકે? તો સૂત્ર તૈયાર, પી બરાબર 1/f, ઓકે? તો પાવરનું સૂત્ર બોલો કેટલું સહેલું છે? પી બરાબર 1/f, ઓકે? પછી જો મેં અહીંયા એસઆઈ એકમ લખ્યો છે બેટા, એસઆઈ એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ સિસ્ટમ ઇન્ટરનેશનલ, જે શું કરે છે કે ફિઝિક્સ ની અંદર હોય કે કેમેસ્ટ્રી ની અંદર જે બધી રાશિ હોય છે, ઓકે, એના એકમો નક્કી કરે છે, ઓકે? તો એ એકમો નક્કી કરતી એક સંસ્થા છે, એટલે તમને પરીક્ષામાં પૂછશે કે આનો એસઆઈ એકમ શું છે, એનો મૂળભૂત એકમ શું છે, મેન એકમ, ઓકે? વ્યવહારમાં ગમે તે વપરાતો હોય, જેવી રીતે કે હું તમને કહું કે ભાઈ લંબાઈનો એકમ તો મીટર છે, પણ વ્યવહારમાં આપણે ઘણી બધી વસ્તુ વાપરીએ છીએ. સેન્ટીમીટરમાં માપીએ લંબાઈ, મીટરમાં, ફૂટમાં, ઓકે? ડિસ્ટન્સ માપવા માટે, અંતર માપવા માટે આપણે કિલોમીટર માપીએ, મીટરમાં માપીએ, માઇલમાં માપીએ, ઓકે? પણ એનો મૂળભૂત એકમ જે હોય એનો એસઆઈ એકમ થશે બેટા, ઓકે? તો અહીંયા પાવરનો એક સરસ મજાનો એકમ છે જેનું નામ બી યાદ રાખજો બેટા, ઓકે? બહુ પૂછાય છે બોર્ડમાં, લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર છે બેટા. શું છે? ડાયોપ્ટર, જેની સંજ્ઞા ડી, કેપિટલ ડી, સ્મોલ ડી ના લગતા, કેપિટલ ડી, ઓકે? ચલો, તો લેન્સના પાવરનો એકમ શું થઈ ગયો બેટા? ડાયોપ્ટર. ડાયોપ્ટર, અડધો અને ટપાકો, ઓકે બેટા? ડાયોપ્ટર. આ ખાસ પૂછાય છે બોર્ડમાં, અત્યાર સુધી 3-4 વખત પૂછાયેલું છે કે ડાયોપ્ટર એ કઈ ભૌતિક રાશિનો, કે કોનો એકમ છે? લેન્સના પાવરનો, ઓકે? લેન્સના પાવરનો એસઆઈ એકમ કયો છે? ડાયોપ્ટર, ઓકે બેટા? તો સૂત્ર તૈયાર, એકમ તૈયાર, બરોબર? અને વ્યાખ્યા, તો વ્યાખ્યા, એકમ અને સૂત્ર, આ મેં તમને સમજૂતી આપેલી છે, બરોબર? ચલો, હવે બીજી બાબતની વાત કરીએ આપણે કે ભાઈ બહિર્ગોળ લેન્સ, એનું બીજું નામ જો બેટા, મેં અહીંયા કૌંસમાં લખેલું છે, તમે બહુ જ કન્ફ્યુઝ થાવ છો પરીક્ષાની અંદર. બહિર્ગોળ લેન્સની જગ્યાએ અભિસારી લેન્સ લખેલું હોય તો કન્ફ્યુઝ નહીં થવાનું, બરોબર? અભિસારી લેન્સ એ જ બહિર્ગોળ લેન્સ, તો એનો પાવર હંમેશા તમને પ્લસમાં જ મળશે, ઓકે? તો જ્યારે તમે બહિર્ગોળ લેન્સનો પાવર શોધશો તો એનો જવાબ પ્લસ ડાયોપ્ટરમાં જ આવશે હંમેશા. કેમ? કારણ કે બહિર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ કેવી હોય? પ્લસ હોય, માટે જવાબ બી કેવો આવવાનો? પ્લસમાં જ આવવાનો. ક્લિયર? માટે બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય છે, ક્લિયર બેટા? એવી જ રીતે અંતર્ગોળ લેન્સ, બીજું નામ અપસારી લેન્સ, ઓકે બેટા? એનો પાવર હંમેશા કેવો આવવાનો? ઋણ, એટલે કે માઇનસમાં આવવાનો, બરોબર? કેમ? કારણ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસમાં લેવામાં આવે છે, માટે અહીંયા તમે માઇનસમાં વેલ્યુ મૂકશો તો પાવર તમને જવાબમાં શું મળશે? માઇનસ મળશે, ઓકે? તો આપણે કહી શકીએ કે ધન ડાયોપ્ટર મળે એટલે કે પ્લસમાં ડાયોપ્ટર મળે, તો તમારે સમજી લેવાનું કે કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ, એવો પ્રશ્ન પૂછાય છે. અને ઋણ ડાયોપ્ટર મળે એટલે કે ઋણમાં જવાબ મળે પાવરનો, તો કયો લેન્સ સમજવાનો? અંતર્ગોળ લેન્સ સમજવાનો બેટા, ઓકે બેટા?
तो पावर ऊपर थी कयो लेस छे ए पण की खबर पड़े। चलो प्रश्न पूछी लो तो तमे मने कहजो कि प्लस डायोप्टर कयो लेंस सूचवे छे बहिर्गोल लेंस। क्लियर। रून डायोप्टर कयो लेंस सूचवे छे अंतर्गोल लेंस। क्लियर। ओके सरस। चलो हवे आपणे जवाब समझी लो के एक केंद्र लंबाई मुकू एक मीटर केंद्र लंबाई मुकू तो मने जवाब शू मळे एक पावर मतलब के एक डायोप्टर मळे। तो एक डायोप्टर नी व्याख्या मारे आपी होय परीक्षा में पूछाई छे एक डायोप्टर एटले शू। आओ प्रश्न वादरी करेलना प्रश्नों में पण भी हसे। ओके बेटा तो एक डायोप्टर नी व्याख्या मारे आपी छे तो एकदम सिंपल छे कि एक मीटर केंद्र लंबाई जो बेटा अहीं तमे एक मीटर मूको तो तमारो जवाब एक आई जवानो। ओके तो एक मीटर केंद्र लंबाई धरावता लेंस ना पावर ने एक डायोप्टर कहे छे। फरी वार एक मीटर केंद्र लंबाई धरावता लेंस ना पावर ने एक डायोप्टर कहे छे। फरी वार एक मीटर केंद्र लंबाई धरावता लेंस ना पावर ने एक डायोप्टर कहे छे। बेटा आवडे एकदम सरल व्याख्या छे बराबर। तो आ थई गयो आपणो लेंस ना पावर नी थियरी जेमा मैं तमने समझायू कि भाई लेंस ना पावर नो मतलब छे प्रकाश ना किरणों ने केंद्रित के विकेंद्रित करवानी क्षमता। बेटा बहिर्गोल लेंस मा प्रकाश ना समांतर किरणों केंद्रित थाय अने अंतर्गोल लेंस मा विकेंद्रित थाय पाछळनी बाजू भेगा थाय। क्लियर। उदाहरण माटे मैं अहींया तमने बहिर्गोल लेंस बतायो छे बराबर। तो जो बहिर्गोल लेंस पात्रो केंद्र लंबाई वधु थशे पावर केवो थशे केंद्र लंबाई वधु थशे तो पावर ओछो थशे। अहींया लेंस जाडो छे केंद्र लंबाई टूंकी बनशे पावर वधु बनशे। एटले के लेंस नी केंद्र लंबाई टूंकी तो पावर वधु लेंस नी केंद्र लंबाई मोटी तो पावर ओछो। लेंस नी केंद्र लंबाई मीटर मां ज होवी जोईए ज्यारे पावर शोधीए त्यारे। चलो व्याख्या शुं थई गई थी लेंस नी केंद्र लंबाई ना व्यस्त ने लेंस नो पावर कहे छे। तो सूत्र खबर पड़ी गई P बराबर 1/F। बेटा एना ऊपर थी आपणे एक SI एकम ले लीधो पावर नो डायोप्टर छे जेनी संज्ञा कैपिटल D छे। ओके बीजू याद रखवानुं जो बहिर्गोल लेंस नो पावर हमेशा केवो हशे धन हशे अने अंतर्गोल लेंस नो पावर हमेशा ऋण मळशे कारण के बहिर्गोल लेंस नी केंद्र लंबाई प्लस मां होय अने अंतर्गोल लेंस नी केंद्र लंबाई माइनस मां होय छे। एक डायोप्टर नी व्याख्या शुं हती एक मीटर केंद्र लंबाई धरावता लेंस ना पावर ने एक डायोप्टर कहे छे परीक्षा मां याद राखजो बेटा। चलो हवे सूत्र तो एकदम सिंपल थई गयु छे आपणुं P बराबर 1/F। तो दाखलाओ केवा पूछाय तो एकदम सहला होय एक मार्क्स मां बे मार्क्स मां पूछाय। पी आपेलो होय तो एफ मले अने एफ आपेलो होय तो पी मले पण ध्यान आपवानुं के कयो लेंस आपेलो छे। बेटा जो अंतर्गोल लेंस आपेलो होय तो एफ माइनस मां लेवानुं अने बहिर्गोल लेंस आपेलो होय तो एफ हमेशा शेमां लेवानुं प्लस मां लेवानुं एटलुं ध्यान आपजो। तो एकदम सहेलुं छे। ओके तो जो एक उदाहरण छे पेज नंबर 184। ओके 184 नंबर ना पेज ऊपर एक सरस मजानू नानकडू उदाहरण तमने आपेलू छे। ओके तो जो बेटा शु आपेलू छे के भई 2 मीटर केंद्र लंबाई धरावता अंतर्गोल लेंस नो पावर शोधो। तो लिस्ट बनाई दो नियम अनुसार आपणे तो सौथी पहला फिजिक्स ना दाखला मां शु बनाईए छे लिस्ट। ओके तो जो 2 मीटर केंद्र लंबाई एटले F बराबर 2 मीटर અને કયા લેન્સ ની છે અંતર્ગોલ લેન્સ ની માટે મેં અહીંયા F ની વેલ્યુ કેવી લીધી બેટા માઇનસ શોધવાનું શું છે લેન્સ નો પાવર તો P બરાબર કેટલા તો બોલો કયું સૂત્ર લાગે એક જ લાલક વાયુ સૂત્ર છે આપણો લેન્સ ના પાવર નું તો P બરાબર 1/F। ઓકે ચલો લગાઈ દો P બરાબર 1/F। चलो बेटा 1 तो ऊपर एमएम एफ नी वैल्यू कितनी मुको माइनस 2
પછી જોઈ લેવાનું કે એફ કેન્દ્ર લંબાઈ મીટરમાં છે કે નહીં. હા છે, જો ના હોત તો કન્વર્ટ કરી દેત મીટરમાં, ક્લિયર? હોય તો એને છેડવાનું નહીં. ચલો, 1/2 નો મતલબ થાય એક રૂપિયાના બે ભાગ કરો તો 50 પૈસા આવે, મતલબ કે ગણિતમાં આપણે શું લખીએ છીએ, 0.5. ઓકે બેટા, તો તમે જવાબ લાવી દીધો 0.5, પણ આ માઇનસ છે કે નહીં, મતલબ કે જવાબ સેમા આવ્યો, 0.5 માઇનસ માં. શોધ્યું શું? લેન્સ નો પાવર, તો એનો એકમ શું છે? ડાયોપ્ટર. એટલે એકમ પાછળ લખવાનું ભૂલવાનું નહીં. ઓકે બેટા, સંજ્ઞા જ લખવાની, નામ નહીં લખવાનું કે ડાયોપ્ટર, સંજ્ઞા લખી દેવાની. ઓકે તો બેટા, અહીંયા લેન્સ ના પાવર ઉપરથી ખબર ના પડે કયો લેન્સ છે. જો ડાયોપ્ટર કેમાં મળ્યો? માઇનસ માં. તો માઇનસ એટલે કે ઋણ પાવર. કયો લેન્સ સૂચવે? અંતર્ગોળ. ઓકે, અને અંતર્ગોળ લેન્સ નો પાવર હંમેશા ઋણ જ મળશે. બોલો, ક્લિયર થઈ ગયું? આવા આપણે બીજા દાખલા પણ ગણીશું આના પછીના લેક્ચરમાં, જે આપણો લાસ્ટ લેક્ચર હશે બેટા, જેમાં હું તમને બીજા આવા લેન્સ ના દાખલા ગણાઈશ. બરોબર, એટલે તમને પૂરતો મહાવડો થઈ જશે, જેથી કરીને તમે બોર્ડના પ્રશ્નોની અંદર લેન્સ નો કોઈ પણ બી દાખલો આવે પાવરનો, તો તમે સોલ્વ કરી શકો છો, મૌખિક સોલ્વ થાય. આમાં તમારે ગણવાની પણ બી જરૂર ના પડે. ઓકે, પણ બે માર્ક્સમાં આપેલું હોય તો ગણી દેવાનું, અને એક માર્ક્સની અંદર તમને ડાયરેક્ટ જવાબ પૂછ્યો હોય ખાલી જગ્યા સ્વરૂપે, તો તમે ખાલી જગ્યામાં પણ બી લખી શકો છો ડાયરેક્ટ જવાબ. ઓકે, અમુક વાર પૂછતા હોય છે કે કયો લેન્સ છે, તો માઇનસ ડાયોપ્ટર મળે તો અંતર્ગોળ લેન્સ કહી દેવાનો, અને પ્લસ ડાયોપ્ટર મળે તો બહિર્ગોળ લેન્સ કહી દેવાનો. ઓકે બેટા, ક્લિયર? તો આજે આપણું આ લેક્ચર નંબર 25 આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ઓકે, તો ભારત માતા કી જય.